નમસ્કાર, કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા. ઓમ ભીમાનંદી ગૌશાળા જસદણ, તેમના મહંત શ્રી ભાર્ગવદાસજી બાપુની કૃપાથી એમનું ટ્રસ્ટી હું બાલકૃષ્ણ અકબરી. આગામી તારીખ 12/11/2022 રોજ ન્યૂ રિંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટની આગળ ઠાકર ચોક ભવ્યથી ભવ્ય લોક ડાયરો રાખેલ છે ગૌશાળાના લાભાર્થે, જ્યાં અમારી ગૌશાળામાં વિચરતું ગૌધન, લૂલું લંગડું બીમાર, 1000 ઉપરથી બળદ, ટોટલ 2000-2500 ગૌધન છે. આ સતત 17 વર્ષ થયા અમારા બાવલિયા મહંત શ્રી ભાર્ગવદાસજી બાપુની અવિરત સેવા છે, જ્યાં કોઈ એવું ગૌધન નથી જેના માટે અમે દૂધ પ્રોડક્ટ મિલ્ક પ્રોડક્ટથી અમે આવક કરી શકીએ. માત્ર ને માત્ર લૂલું લંગડું બીમાર વયોવૃદ્ધ અને નંદી મહારાજ છે, જેથી કરીને અમારી આ ગૌશાળાના લાભાર્થે ડાયરો રાખવામાં આવેલ છે. બીજું ખાસ મારે એ જણાવવાનું કે પ્રકૃતિ ધર્મ મુજબ પશુ પંખી વનસ્પતિ અને મનુષ્ય એકબીજાની પૂરક સાયકલ છે. આપને બધા આપની ફરજ ચૂકા છે, આપની ફરજમાં છે ગૌ માતાને સારી રીતે પોષણ પાલન કરવું, તો સારી પ્રોડક્ટ આપને મળશે, સારી વનસ્પતિ મળશે. માટે જે ગૌ ધન છે એને પાછું ધનમાં રૂપાંતરિત કરીએ. ગૌ માટે ધન માટે ગૌધન માટે ધનની જરૂર ન પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ. ગૌ દાનની વસ્તુ છે, ગૌ માટે દાન જરૂરી નથી. માટે ચાલો સાથે મળી સમાજમાં સંકલ્પ કરીએ અને ભવ્યથી ભવ્ય ગૌવંશનું પાછું નિર્માણ કરીએ. જય ડાયરો જે યથાયોગ્ય હોવાની ઈચ્છા પડે એ પ્રમાણે યોગદાન આપજો. પણ ખાસ ક્યાંય પણ ગુજરાતમાં કોઈ નંદી મહારાજ, કોઈ બળદ, કોઈની ઘરેથી પણ મોકલવો હોય તો અમારી ગૌશાળાએ મોકલજો. અમારો મારો નંબર છે 99091501. જય ગૌ માતા, ભારત માતા કી જય. નોટબંધીના 6 વર્ષ બાદ લોકો પાસે રોકડ વધી અને પહોંચી રેકોર્ડ સ્તર પર, આંકડો જાણીને ચોંકી જશો. નવેમ્બરે દેશમાં નોટબંધીના 6 વર્ષ પૂર્ણ થશે અને આજે પણ નોટબંધી સફળ રહી કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. ઘણા નાણાકીય નિષ્ણાંતો કહે છે કે નોટબંધી કાળા નાણાંને ઘટાડવાના તેના ઉદ્દેશોમાં સફળ થઈ, જ્યારે ઘણા નિષ્ણાંતો માને છે કે તે સંપૂર્ણ નિષ્ફળતા હતી. હવે એક ડેટા સામે આવ્યો છે જે દર્શાવે છે કે દેશમાં રોકડનો ઉપયોગ હજુ પણ પુષ્કળ પ્રમાણમાં છે અને આરબીઆઈના આ ડેટા પછી નોટબંધી અંગેની ચર્ચા ફરી એકવાર શરૂ થાય તેવી શક્યતા છે. મુંબઈ મહાનગરમાં વેચાયા વિનાના ઘરોની સંખ્યા 3,40,000 પાર થઈ. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં નહીં વેચાયેલા ફ્લેટોની સંખ્યા નવી ઊંચાઈએ પહોંચી છે. રિયલ એસ્ટેટના વિકાસને લઈ અને એક રિસર્ચ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 30 સપ્ટેમ્બરના રોજ વેચાણ માટે ઉપલબ્ધ નવા એકમોની સંખ્યા લગભગ 3,40,000 એકમો ઉપર પહોંચી ગઈ છે. આ સંખ્યા પ્રદેશમાં નિકાસકર્તાઓના વાસક વેચાણ કરતાં લગભગ 5 ગણી છે. નહીં વેચાયેલા ઘરોમાં લગભગ 30% એટલે કે 1,00,000 મુંબઈ શહેરમાં છે, જ્યારે બાકીના થાણે, પનવેલ, નવી મુંબઈમાં છે. મુંબઈમાં ન વેચાયેલા 30% મકાનો 1 કરોડથી નીચે અને 70% 2 કરોડ સુધીના છે. વિધાનસભા ચૂંટણી. ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં 1/10માં 150% વધારો. ગુજરાતમાં ધારાસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે હવે ઉમેદવાર વ્યક્તિગત રીતે 40,00,000 સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે તે મંજૂરી આપવાની સાથે જ 1/10માં ચૂંટણી પંચે સત્તાવાર ઉમેદવાર ખર્ચમાં 150% જેટલો મોટો વધારો કર્યો છે. 2012ની ચૂંટણીમાં આ મર્યાદા 16,00,000ની હતી, જે હવે 40,00,000ની થઈ ગઈ છે. જોકે રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ અંગે કોઈ મર્યાદા નથી. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 70,00,000 ખર્ચ કરી શકે છે. હું જયંતિભાઈ થાનકી, ફ્રેન્ડ્સ ક્લબના મંત્રી શ્રી અને ગૌશાંતિ કનૈયા ગૌશાળા તરફથી માં રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ છે, તો સૌ લાભાર્થીઓ એનો લાભ લેવા માટે નમ્ર અપીલ છે. આ કેમ્પ તારીખ 12/11/2022 શનિવાર અને સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે. તો ખાસ બધાને અપીલ છે કે આમાં બળી ચડીને ભાગ લે અને રક્તદાન કરે. રક્તદાન એ મહાદાન છે, સૌ જાણે છે. જય ગૌ માતા. આ રક્તદાનનું સ્થળ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ ઠાકર ચોક કરણ અર્જુન પાર્ટી ફૂડ પ્લોટથી આગળ રાજકોટ. જય ગૌ માતા. હું હિરેનભાઈ આપલિયા, ફ્રેન્ડ્સ ક્લબ રાજકોટ ચેરમેન શ્રી તથા ગૌશાંતિ કનૈયા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ
द्वारा आयोजित महारक्तदान कैम्प तारीख 12/11/2022 शनिवार सांजे 7 वगैरह थी सांजना 11 वगैरह सुधी महारक्तदान कैम्पनु आयोजन करेलू है। न्यू 150 फूट रिंग रोड ठाकर चौक मोटा मवा राखेल है। तो आप सब ने मारी नम्र अपील है कि रक्तदान करो अने जे रक्तदान था से ई सिविल हॉस्पिटल ना लाभार्थे राखेलू है। तो आप सब ने नम्र अपील है कि आप सब फ्रेंड सर्कल में पधारो अने रक्तदान करो एवी मारी नम्र अपील है। जय गौ माता। नमस्कार मित्रों, मारा बधा मित्रों ने एक फरमाइश है के दाग मूवी नो एक डायलॉग मने संभळावो। साहेब लुधियाना साहेब नो लखेलो डायलॉग छे के आप क्या जाने मुझको समझते हैं क्या, मैं तो कुछ भी नहीं। आप क्या जाने मुझको समझते हैं क्या, मैं तो कुछ भी नहीं। इस कदर प्यार इतनी बड़ी भीड़ का मैं रखूंगा कहाँ, इस तरह प्यार रखने के काबिल नहीं। मेरा दिल मेरी जान मुझे इतनी मोहब्बत न दो दोस्तों, मुझे इतनी मोहब्बत न दो दोस्तों। सोच लो दोस्तों, प्यार अगर एक शख्स का भी मिल सके तो बड़ी चीज़ है आदमी को जीने के लिए। प्यार अगर एक शख्स का भी मिल सके तो बड़ी चीज़ है आदमी को जीने के लिए, मगर आदमी को ये भी मिलता नहीं, ये भी मिलता नहीं, ये भी मिलता नहीं। मुझे इतनी मोहब्बत मिली है आपसे, मुझे इतनी मोहब्बत मिली है आपसे, वो मेरा हक नहीं मेरी तकदीर है। मेरा दिल मेरी जान मुझे इतनी मोहब्बत न दो दोस्तों। इज्जतें शोहरतें चाहते उल्फतें, इज्जतें शोहरतें चाहते उल्फतें, कोई भी चीज दुनिया में रहती नहीं। आज मैं हूँ जहाँ कल कोई और था, आज मैं हूँ जहाँ कल कोई और था, ये भी एक दौर है वो भी एक दौर था। हर जनाजे की तारीख मुकर्रर होती है, गुजरे हुए लम्हों की तस्वीर होती है। हर जनाजे की तारीख मुकर्रर होती है, गुजरे हुए लम्हों की तस्वीर होती है। दुनिया जिसे देख रोती है, मुझे उनकी जरूरत होती है। क्रूड ऑइलना भावमां मोटो घटाडो, छतां सामान्य जनताने नहीं मळे सस्तुं पेट्रोल डीजल। એસના ભાવમાં સોમવારે સવારે ફરી એકવાર ભાવ ઘટાડો થયો છે। ઘરેલું બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 5 મહિનામાંથી વધુમાં વધુ એક જ સ્તર પર ચાલી રહ્યા હતા। જોકે છેલ્લા કેટલાય દિવસોથી ક્રૂડ ઓઇલમાં ઉપર નીચે થઈ રહ્યા છે। ઓગસ્ટ સપ્ટેમ્બર રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં પણ તેજી જોવા મળી રહી છે। જબરજસ્ત તેજી સાથે ક્રૂડના ભાવ $100 નજીક પહોંચ્યા હતા, પણ સોમવારે સવારે તેમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો। ઓપેક દેશો તરફથી ઉત્પાદનમાં કાપ કરવાના નિર્ણય બાદ તેમાં તેજી જોવા મળી રહી છે। ગોંડલ પર ગીતાબા રિપીટ થાય તેવી ઈચ્છા, રમેશ ટીલાડાને રાજકોટમાં ટિકિટ આપશે તો લડશે। ગોંડલના ચોરડી ખાતે વૈષ્ણવ સંમેલનમાં સાંસદ રમેશભાઈ ધડુકનું નિવેદન, રમેશ ટીલાડા ગોંડલથી ચૂંટણી નહીં લડે, જૂથવાદ ખતમ કરવાના મેં પ્રયાસ કર્યા હતા। રમેશ ધડુક ગોંડલના ચોરડી ખાતે વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વેળાએ ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાડા ભાજપ આગેવાન સાથે અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સાથે જોવા મળ્યા હતા। એમએસ ધોનીએ આઈપીએસ અધિકારી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરી અરજી, માંગ્યું 100 કરોડનું વળતર। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ સટ્ટાબાજીને લગતા મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટ સામે કરેલી કથિત ટિપ્પણી માટે ભારતીય પોલીસ સેવાના અધિકારી જી સંપતકુમારની વિરુદ્ધ અદાલતની અવમાનનાની અરજી મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ કરી છે। ભૂતપૂર્વ ક્રિકેટરે તેની સામે મેચ ફિક્સિંગના આરોપો લગાવવા માટે અધિકારી પાસેથી 100 કરોડ રૂપિયાનું વળતર પણ માગ્યું હતું। આ બાબત નોંધવામાં આવી હતી, જેની સુનાવણી થાય તેવી શક્યતા છે। અમરેલી તાલુકાના નાના માચિયાળા ગામે આવેલા જે પુલ અતિ બિસ્માર હાલત, અમરેલી તાલુકાના નાના માચિયાળા ગામે આવેલો જે પુલ છે તે ખૂબ જ જૂનો છે। અહીંથી બાબરા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ છે। મુખ્ય માર્ગ હોવાથી અહીં પુલ ઉપર દર 15 દિવસે પુલનું ઉપર અકસ્માત સર્જાય છે, જેનાથી ઘણા લોકોના મૃત્યુ થાય છે। અહીં પુલ ખૂબ જ જૂનો હોવાથી અતિ જર્જરિત હાલતમાં છે। મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની હતી, જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા। ત્યારબાદ હવે અમરેલીમાં પણ મોરબી જેવી ઘટના બને તો કશું કહી શકાય નહીં, કેમકે નાના માંચિયાળાનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે। મોરબી અકસ્માત, મોરબી બ્રિજ તૂટી પડવા પાછળનું કારણ સામે આવ્યું, આઈઆઈટી દિલ્હીના નિષ્ણાંતોએ શું કહ્યું? આઈટી દિલ્હીના નિષ્ણાંતો માને છે કે મોરબીમાં બ્રિજ તૂટી પડવા જેવી દુર્ઘટનાનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી નહીં, પરંતુ માનવીય બેદરકારી અને લોભ છે। નિષ્ણાંતો કહે છે કે દેશમાં પુલ અને ફ્લાયઓવર બનાવવા માટે
વિશ્વસનીય અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે. જો કે ટેકનિકલ પાસાઓની ઉપેક્ષા કરવામાં આવે ત્યારે આવા અકસ્માતો થાય છે. ગુજરાતના મોરબી શહેરમાં 30 ઓક્ટોબરે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતા લગભગ 135 લોકોના મોત થયા હતા અને 170થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઈઆઈટી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર ટીઆર શ્રીકૃષ્ણને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ તૂટી પડવા કે આવા અન્ય અકસ્માતો પાછળ કોઈ ટેકનિકલ ખામી કે ટેકનોલોજીનો અભાવ નથી. શ્રીકૃષ્ણના મતે બાંધકામ માટે ભારતમાં શ્રેષ્ઠ ટેકનોલોજી ઉપલબ્ધ છે. સારા બાંધકામ માટે માત્ર એ જરૂરી છે કે હાલની ટેકનોલોજી યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. તેમણે કહ્યું કે મોરબી જેવા અકસ્માતો માનવ લોભ અને બેદરકારીનું પરિણામ છે. આ માટે ટેકનોલોજીના અભાવને દોષી ઠેરવી શકાય નહીં. વિધાનસભા ચૂંટણીની ટિકિટ લેવા માટે ભાજપના 6 પૂર્વ મેયર રેસમાં. ડેપ્યુટી મેયરની પણ દોટ. દર્શન વાઘેલાએ અસારવા બેઠક ઉપર દાવેદારી નોંધાવી. ભાજપના નેતા અને પૂર્વ મેયર કાનજી ઠાકોર દરિયાપુર બેઠક માટે દાવો કરી રહ્યા છે. કાનજી ઠાકોરે દરિયાપુર, અસિત વોરાએ મણિનગર, મીનાક્ષી પટેલની વેજલપુર બેઠક પર દાવેદારી ભાજપની ટોચના નેતાઓ દ્વારા આગામી વિધાનસભામાં અમદાવાદની 16 બેઠકો પરથી કોને મેદાનમાં ઉતારવા તે અંગે આકારણી પૂર્ણ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના 25 જેટલા નેતાઓ છે કે જેઓ એએમસીના હોદ્દા ધરાવે છે અથવા ધરાવતા હતા તેઓ ટિકિટ માટે ઊંચા નીચા થઈ રહ્યા છે, જેમાં મેયર બની રહી ચૂકેલા 6 રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે. હકુભાનું પત્તું કપાય તો રીવાબાને બીજેપીમાં ટિકિટ મળે તેવી શક્યતા. ચૂંટણીને લઈ જામનગર ઉત્તરની બેઠક માટે ધમાસાણ. રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે જંગ જામશે. જામનગર ઉત્તરની બેઠક પર છે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો બાદ હવે ટિકિટ માટે લોબિંગ શરૂ થયું છે. જો કે સૌરાષ્ટ્રમાં જામનગરની ઉત્તર બેઠકની સૌથી વધુ ચર્ચાનું કારણ બની શકે છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન વચ્ચે જંગ જામી શકે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં છે. શિવસેનામાં ભંગાણ પછી પહેલી જીતથી હરખાયા ઉદ્ધવ ઠાકરે. શિવસેનામાં ભંગાણ પડતા મહારાષ્ટ્રની સત્તામાં પરિવર્તન આવ્યું હતું અને શિંદે ફડણવીસની સરકાર સત્તા પર છે. ભંગાણ બાદ પ્રથમ યોજાયેલી અંધેરીની પેટાચૂંટણીમાં ઉદ્ધવ ગ્રુપની શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે અપેક્ષા મુજબ પહેલી જીત હાંસલ કરતા ઉદ્ધવ ઠાકરે હરખાયા હતા. હવે મુંબઈ મહાનગરપાલિકા સર કરીને જંપીશું એવો ઉદ્ગાર સુદ્ધા કર્યો હતો. શિંદે ભાજપ ગઠબંધને અંધેરી પેટાચૂંટણીમાંથી પોતાના ઉમેદવાર મુરજી પટેલનું ઉમેદવારી પત્રક પાછું ખેંચાવીને પોતાની હાર થશે એવું પહેલાંથી માની લીધું હતું. હવે ભલે એકનાથ શિંદે ભાજપના સહયોગી બન્યા પણ તેમનો ગજ વાગે તેમ ન હતો. ભાજપે ત્યાં સમીક્ષા કરાવતા ખબર પડી કે શિંદે ગ્રુપ જોડાવાથી પણ ભાજપમાં ત્યાં ચૂંટણી જીતી શકે તેમ નથી. આથી નામોસી લેવા સેના કરતાં ઉમેદવારી પાછી ખેંચી લેવી એવું યોગ્ય ભાજપના વરિષ્ઠોએ સમજી લીધું હોવાની ચર્ચા છે. રિલાયન્સ આ જર્મન રિટેલ કંપનીને 4,000 કરોડમાં ટેકઓવર કરશે. દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટૂંક સમયમાં જર્મન રિટેલ કંપનીની કમાન સંભાળવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જર્મન રિટેલ કંપનીને 4,060 કરોડમાં ખરીદવાની ડીલ ફાઇનલ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ભારતમાં જર્મન રિટેલ કંપની મેટ્રોકેસ એન્ડ કેરીનો બિઝનેસ હસ્તગત કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને જર્મન રિટેલ કંપની મેટ્રોકેસ એન્ડ કેરી વચ્ચે લગભગ રૂપિયા 4,060 કરોડ એટલે કે 500 મિલિયન યુરોના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલમાં 31 હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, લેન્ડ બેંક અને મેટ્રોકેસ એન્ડ કેરીની માલિકીની અન્ય સંપત્તિઓ પણ સમાવેશ થાય છે. આ કરાર દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલને B2B સેગમેન્ટમાં તેની હાજરી વધારવામાં મદદ કરશે. જિજ્ઞેશ કવિરાજે ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી ચૂંટણી લડવાનું કર્યું એલાન. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોકગાયક જિજ્ઞેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. તેઓ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. જિજ્ઞેશ અપક્ષ ચૂંટણી લડશે. લોકગાયક તરીકે ખ્યાતિ પામેલા જિજ્ઞેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે. તેઓ ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડી શકે છે. ગુજરાતમાં 7 લાખ એકરમાં ડાંગરનો પાક લેવાતો હોવા છતાં પ્રદૂષણ 0 છે. ગુજરાતના ખેડૂતો પરાળી સળગાવતા નથી પણ તેની ગાંસડી બનાવી પશુ આહારમાં ઉપયોગ કરે છે અને વેચીને આવક પણ મેળવે છે. પંજાબમાં ખેડૂતો ડાંગરના ખેતરોમાં પરાળી બાળતા હોવાથી દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એકાએક વધી ગઈ હતી.
જ્યારે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં અંદાજે 7 લાખ એકર જમીનમાં ડાંગરનો પાક લેવાતો હોવા છતાં ડાંગરના પાકને કારણે થતા પ્રદૂષણની માત્રા 0 છે. કારણ કે ખેડૂતો આ પરાળી સળગાવતા નથી પણ પશુ આહાર તરીકે ઉપયોગમાં લઈ કે પરાળી વેચી અને આવક મેળવતા હોવાથી ગુજરાતના ખેડૂતો વેસ્ટમાંથી બેસ્ટ કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એકદમ વધી જતા એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ની આસપાસ પહોંચી જતા સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી હતી. સુરતમાં 20,000થી વધુ કેન્સરના દર્દી. બદલાતી લાઇફસ્ટાઇલ કેન્સર નોતરી શકે. કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે 20,000થી વધુ વ્યક્તિ વિવિધ કેન્સરની બીમારીમાં સપડાયા હોવાનું જાણવા મળે છે. જોકે કેન્સર અંગે જાગૃતિ આવે તે માટે તારીખ 7 નવેમ્બરને નેશનલ કેન્સર અવેરનેસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના યુગમાં બદલાતી લાઇફસ્ટાઇલ, યુવાનો વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાય છે, એટલું જ નહીં પણ તેઓ તીખું તમતમતું ખાતા હોવાથી અન્નનળીના, પાચનતંત્રના, આંતરડાન સહિતના કેન્સર થવાની શક્યતા રહે છે. નવી સિવિલના લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર સંજય નંદેશ્વરે જણાવ્યું કે વર્ષમાં આ વિવિધ પ્રકારના 5,000થી વધુ દર્દી સારવાર માટે આવ્યા હતા, જેમાં સૌથી વધુ મોઢાના અને ગળાના કેન્સરના દર્દીઓ છે. સેન્ટરમાં આધુનિક મશીન હોવાથી દર્દીઓને યોગ્ય સારવાર મળે છે. કેજરીવાલના ગુજરાત પ્રવાસથી આપમાં ભંગાણ. વધુ એક નેતા અલવિદા કહેશે. કેજરીવાલના પ્રવાસ સમયે નારાજગી જોવા મળી આપ સાથે છેડો ફાડવાનો લેવાયો નિર્ણય. 14 નવેમ્બર બાદ આપમાંથી રાજીનામું આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીમાં ગતિવિધિઓમાં પણ તેજ થઈ ગઈ છે. તેમાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક એવા મુકેશભાઈ અંબાણીએ ખરીદી સૌથી મોંઘી ગાડી. રિલાયન્સ કંપનીના માલિક એવા મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર અવારનવાર જાવદલાલીને લઈ અને ખૂબ જ વધારે ચર્ચામાં આવે છે. ખાસ વાત એ છે કે ભારતના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીના કાર કલેક્શન વિશે સૌ કોઈ લોકો જાણે છે અને દુનિયાના કેટલાક ખૂબ જ અમીર લોકોમાંથી એક એવા મુકેશના અંબાણીની ગણના થાય છે. થોડા દિવસો પહેલાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ દુનિયાની સૌથી મોંઘી લક્ઝરી SUV ગણાતી રોલ્સ રોયલ ક્લીન કાર ખરીદી છે. વિદેશ જવાની ઘેલછા રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો. કેનેડા જવાની લાલચમાં ગુમાવ્યા 15 લાખ. કોરોના કાળ બાદ હાલ મોટી સંખ્યામાં લોકો કેનેડા જઈ રહ્યા છે. લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા વિદેશ જવાની ઘેલછા હોય છે. આ ઘેલછા ક્યારેક તેમને લે ભાગુ સુધી ખેંચી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે, જ્યાં સોશિયલ મીડિયા દ્વારા એક પરિવાર કેનેડા જવા માટે લે ભાગુ એજન્ટના સંપર્કમાં આવ્યો અને 15 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. 15 લાખ પડાવીને ટિકિટ પણ મોકલી આપી. દિલ્હીના એક એજન્ટે કેનેડામાં વર્ક પરમિટ, વિઝા અને કંપનીમાં નોકરી આપવાના બહાને ગ્રાહક પાસેથી ટુકડે ટુકડે 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એજન્ટે ગ્રાહકને કતાર એરવેઝની ટિકિટ પણ મોકલી આપી હતી, પરંતુ ગ્રાહકને વિઝાની કેટેગરી અંગે સ્પષ્ટતા ન થતાં અને એજન્ટ ઉપર શંકા જતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.